विनम्र स्वागत छे। छेल्ला 32 दिवसथी पड़तर मांगणीओ अंगे आरोग्य कर्मचारीओ हड़ताल पर बैठा छे, त्यारे भावनगरमां राज्यभरमांथी 5000थी वधु कर्मचारीओ एकठा थया। जवाहर मैदानथी रेली योजीने कलेक्टरने आवेदनपत्र पाठवी रजूआत करी, जेमां चार केडरना आरोग्य कर्मचारीओना पगारनी विसंगतता दूर करवी, ग्रेड पे 130 दिवसनी जाहेर रजानो पगार, कोरोना समयनी कामगीरीनुं भथ्थुं, आ बधी मांगणीओ पूरी करवानी मांग करवामां आवी। साथे मांगणीओ पूरी करवानी खातरी आपी सरकार ठराव मंजूर करे तेवो आग्रह पण कर्मचारीओ राखी रह्या छे। हा, अमारी चार वर्षथी जूनी मांगणी छे, પણ સરકાર દ્વારા અમારા ચાર વર્ષ પહેલાં જે 13 પ્રશ્નો હતા એના અમે અત્યારે હાલ 3 પ્રશ્નો કર્યા છે। આગળ સરકાર દ્વારા 13 પ્રશ્નો હતા ત્યારે 3 વખત લેખિતમાં બોહેદરી આપી હતી, પણ અમારા કોઈપણ પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી। આ વખતની 8/8/2022 અમે હડતાલ ચાલુ કરી, સરકારશ્રી અમને 3 વાર બેઠક આપી, પણ લેખિત બોહેદરી આપવા માટે સરકારશ્રી તૈયાર નથી, જેના કારણે ગુજરાત રાજ્યના તમામ કર્મચારી જ્યાં સુધી ઠરાવ નહીં ત્યાં સુધી સમાધાન નહીં એ બાબત પકડી અને અમે બધા જ જ્યાં સુધી ઠરાવ ના થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખીશું। ચૂંટણી નજીક આવી છે, અમારી ચૂંટણી પહેલાંની 7 મહિના પહેલાંની હડતાલ શરૂ છે, આજે અમારી અચોક્કસનો 32મો દિવસ છે, છતાંય સરકાર ટાઈમ લિમિટ રદ કરવા માગતી નથી, અમને જીઆર ઠરાવ તાત્કાલિક આપી દે એટલે અમારા પ્રશ્ન હલ થઈ જાય અને જાહેર જનતા દુઃખી થતી અટકે। હું જાહેર જનતાનો પણ આ સમયે માફી માગું છું, કારણ કે અમારા કોરોના વોરિયર્સ જ્યારે કોરોનામાં 24 કલાક કામ કર્યું હોય તો અમારી રૂટીન ફરજના ભાગરૂપે કામગીરીથી અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ જાહેર જનતાની।